લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. સૌથી પહેલાં મિનિટોમાં ભેળ તૈયાર કરવા માટે ભેળ મિક્સ બનાવવા મેં અહીંયા વજનમાં 250 ગ્રામ જેટલા મમરા લીધેલા છે. તેને પેનમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2-3 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ. તો મમરાને રોસ્ટ કરવાથી તેમાં કોઈ પણ જાતનો મોઇશ્ચરનો ભાગ હોય તો તે વયો જશે અને તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હાથમાં મમરાના દાણાને લઈને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી થઈને ભૂકો થઈ જાય છે. મીન્સ તે સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો હવે આ રીતના બધા જ મમરાને રોસ્ટ કરી લઈએ અને રોસ્ટ થયેલા મમરાને એક મોટા તપેલામાં એડ કરી દઈએ. હવે ભેળ મિક્સમાં એડ કરવાની બીજી વસ્તુને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. હવે મેં અહીંયા 1/2 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને તળવા માટે આ રીતના જારામાં એડ કરીને સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો સિંગદાણાને ડાયરેક્ટ તેલમાં એડ કરવાની બદલે આ રીતના જારામાં તળવાથી તે બધી જ બાજુથી એક સરખા તળાઈ જાય છે. તે લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા એકદમ સારી રીતે તળાઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આ તળાયેલા સિંગદાણામાંથી બધા જ તેલને નિતારી લઈએ અને તેને મમરામાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/2 વાટકી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. જો ઘરમાં દાળિયાની દાળ ના હોય તો તમે તેની જગ્યાએ ચણાની દાળને પલાળી અને કોરી કરીને પણ લઈ શકો છો. તેને જારામાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો આપણી દાળિયાની દાળ સારી રીતે તળાઈ ગઈ છે. હવે તેમાંથી તેલ નિતારીને તેને મમરામાં એડ કરી દઈએ. તો હવે બ્રેડ મિક્સમાં એડ કરવા માટે મેં અહીંયા 1 કપ જેટલા જાડા પૌવા લીધેલા છે. તો આ પૌવા તળવાના પૌવા છે જેનો ઉપયોગ આપણે ચેવડામાં કરીએ છીએ. તમે તેની જગ્યાએ મખાઈના પૌવાનો ઉપયોગ પણ કરી શકો છો. તેને છારામાં એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો પૌવાને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો આપણા પૌવા સારી રીતે તળાઈ ગયા છે. આપણે તેને બ્રાઉન નથી કરવાના. તો હવે તેમાંથી તેલ નિતારીને તેને મમરામાં એડ કરી દઈએ. તો હવે બ્રેડ મિક્સ માટે વઘાર કરવા મેં પેનમાંથી વધારાનું તેલને કાઢીને 4-5 મોટી ચમચી જેટલું તેલ રાખેલું છે. થોડું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમ તેલમાં 1/2 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલો હળદર પાવડર અને થોડા લીમડાના પાન એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો વઘારની સારી પ્રોસેસ આપણે ગરમ તેલમાં પણ ગેસની ફ્લેમ બંધ રાખીને કરવાની છે. હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગરમા ગરમ વઘારને ભેળ મિક્સમાં એડ કરી દઈએ. અને હવે ચમચાની મદદથી આ રીતના બધી જ વસ્તુને ઉપર નીચે કરતા જઈને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ભેળ મિક્સમાં આ રીતના ઉપરથી વઘાર કરવાથી તે એકદમ સારી રીતે બધી જ વસ્તુને કોટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણો વઘાર ગરમ હોવાથી તે બધી જ વસ્તુને એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે. તો હવે ભેળ મિક્સમાં એડ કરવાની બીજી વસ્તુમાં મેં અહીંયા 1/2 કપ જેટલા દાબેલા ચણા લીધેલા છે. તો મેં અહીંયા 15-20 રંગ જેટલી પાપડી પૂરી લીધેલી છે. તો ઘરે એકદમ ફટાફટ પાપડી પૂરી કેવી રીતે બનાવવી તેના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેને હાથેથી આ રીતના તોડીને મિક્સમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/2 કપ જેટલી ખારી બુંદી લીધેલી છે. તો અહીંયા દાબેલા ચણા અને ખારી બુંદી ટોટલી ઓપ્શનલ છે. જો ઘરમાં હોય તો તમે એડ કરી શકો છો અને તેના વગર પણ ભેળ મિક્સ બનાવી શકો છો. હવે મેં અહીંયા 2 કપ જેટલી જાડી સેવ લીધેલી છે. તેને આ રીતના ભેળ મિક્સ ઉપર એડ કરી દઈએ. અને હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, તો અહીંયા સેવ અને બીજી થોડી વસ્તુમાં મીઠું હોવાથી મીઠું ધ્યાનથી એડ કરવું. હવે ભેળ મિક્સને ખાટ્ટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મીઠાશ માટે મેં અહીંયા 5-6 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે. તો ભેળ મિક્સમાં
ખાટ્ટો મીઠો સ્વાદ થોડો ચડિયાતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ને આપણું એકદમ બજાર જેવું ભેળ મિક્સ તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ભેળ મિક્સમાં તમે થોડી ચટણી એડ કરીને ફક્ત 2 મિનિટમાં ભેળ બનાવી શકો છો. છે ને બનાવવું એકદમ સહેલું. તો હવે લચકા બ્રેડનો સ્વાદ 100 ગણો વધારતી આમલીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ અને 1 કપ જેટલી આમલીને થોડા ગરમ પાણીમાં 1 કલાક પહેલાં પલાળી દીધેલી હતી. તો આમલી એકદમ સારી રીતે પલળીને આ રીતની સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આમલીનો પલ્પ એકદમ સારી રીતે નીકળી જાય તેના માટે તેને પીસવા મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આમલી સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો પલ્પ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ચાયણાની મદદથી ચાળી લઈએ. તો તમે જોઈ શકો છો કે આમલીનો રેસાનો ભાગ બધો જ ચાયણામાં આ રીતના ભેગો થઈ ગયો છે અને આપણો પલ્પ સારી રીતે ચડાઈ ગયો છે. હવે ચટણી બનાવવા માટે પેનમાં 1 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે તૈયાર કરેલા આમલીના પલ્પને પેનમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આમલીની ચટણી બનાવતી વખતે તેમાં થોડો હિંગ અને જીરાનો વઘાર એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે ચટણીમાં મીઠાશ આપવા માટે મેં અહીંયા 1 કપ જેટલો દેશી ગોળ લીધેલો છે. સાથે મેં અહીંયા 1/2 કપ જેટલી સાકર લીધેલી છે. બંને વસ્તુને ચટણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો આમલીની ચટણીમાં ગોળ સાથે થોડી સાકર એડ કરવાથી તેનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે. અહીંયા તમે સાકરની જગ્યાએ થોડી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા બંને વસ્તુને ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે. જરા પણ હાઈ નથી કરવાની, નહીં તો તે ઓવરકુક થઈ જશે તો ચટણી બરાબર નહીં બને. તે લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બંને વસ્તુ પલ્પમાં એકદમ સારી રીતે ઉગળી ગઈ છે. તો તેમાં બીજા મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને ચટણીનો કલર એકદમ બજાર જેવો આવે તેના માટે 1/2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલો સૂઠ પાવડર અને 1/2 ચમચી જેટલો લીલી વરિયાળીનો પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને ચટણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ચટણીને મસાલા સાથે 2 મિનિટ માટે કૂક કરી લઈએ જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણી ચટણીમાં એડ થઈ જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે અને ચટણી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. તૈયાર થયેલી ચટણીની કન્સિસ્ટન્સી આ રીતની ચમચામાંથી પડે તેવી છે. હજી ચટણી ઠંડી થશે તેમ વધુ ઘટ થશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે તેને થોડી ઠંડી કરી લઈએ. તો આપણી ચટણી ઠંડી થઈ ગઈ છે. હવે તેને બજાર જેવો દેખાવ દેવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલા મગજતરીના બી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી લચકા બ્રેડની ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે લચકા બ્રેડને સ્પાઇસી બનાવવા માટે લસણની ચટણી બનાવવા મેં અહીંયા 10 થી 12 નંગ જેટલા સૂકા લાલ મરચાંને થોડા ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા. તો મરચાં સારી રીતે પલળી ગયા છે. હવે તેને પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં એડ કરી દઈએ. તો અહીં આપણે પલાળેલા મરચાંનું પાણી ચટણીમાં એડ નથી કરવાનું કારણ કે તેમાં તીખાશ રહેલી હોય છે. સાથે 9 થી 10 લસણની કળી, 1 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી સ્પાઇસી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે લચકા બ્રેડને ટેસ્ટી બનાવતી કોથમીર મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 બંચ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે અને ચટણીને થોડો ટેંગી સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલા કાચી કેરીના પીસ એડ કરી દઈએ. અત્યારે કાચી કેરી સિઝનમાં છે એટલે મેં તેનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ ફુદીનાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 4 થી 5 તીખા લીલા મરચાં, મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 10 થી 12 લીમડીના પાન, 1 ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને ચટણીને ખાટ્ટો મીઠો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ,
અને એક ચમચી ખાંડ એડ કરી દઈએ અને ચટણીને થિકનેસ આપવા માટે એક મોટી ચમચી દાળિયાની દાળ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ સિંગદાણા કે પછી સેવનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે પીસાયેલી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે તેના માટે 4-5 બરફના ટુકડા એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ઠંડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી કોથમીર મરચાંની થોડી સ્પાઇસી અને એકદમ ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે ફટાફટ લચકો ભેળ બનાવવા માટે મેં આ રીતનો થોડો ઊંડો ડબ્બો લીધેલો છે. ડબ્બામાં ભેળ આજે આપણે એકદમ નવી રીતે અને ફટાફટ તૈયાર કરશું. તો આ ભેળને આપણે લેયર્સમાં બનાવીને મિક્સ કરશું. તો શરૂઆતમાં ડબ્બાના તળિયે ભેળ મિક્સને એડ કરી દઈએ. તો અહીંયા તમારે જેટલી ભેળ બનાવવી હોય એટલું તમે મિક્સ એડ કરી શકો છો. હવે ભેળ બનાવવા માટે ઉપરથી થોડી ઝીણી સુધારેલી ડુંગળી, થોડા ઝીણા સુધારેલા ટમેટા, થોડી ઝીણી સુધારેલી કાચી કેરી. તો કાચી કેરીનો ચટપટો સ્વાદ ભેળમાં એકદમ સરસ લાગે છે. ઉપરથી થોડા બાફેલા બટેટા અને થોડા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ. અને હવે ઉપરથી થોડો ચાટ મસાલા પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે તેની ઉપર થોડી લસણની ચટણી, થોડી કોથમીર મરચાંની લીલી ચટણી અને લચકા ભેળની સ્પેશિયલ ખાટી મીઠી ચટણી એડ કરી દઈએ. તો અહીંયા ભેળમાં ચટણીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને હવે તેની ઉપર ફરી પાછું થોડું ભેળ મિક્સ, થોડી ઝીણી સુધારેલી ડુંગળી, થોડા ઝીણા સુધારેલા ટમેટા, થોડી ઝીણી સુધારેલી કાચી કેરી, થોડા બાફેલા બટેટા, થોડા લીલા મરચાંના ટુકડા, થોડી લસણની ચટણી, થોડી કોથમીર મરચાંની લીલી ચટણી અને ફરી પાછી આપણી ખાટી મીઠી આંબલીની ચટણીને એડ કરી દઈએ. અને હવે ઉપરથી થોડો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે ડબ્બાનું ઢાંકણ બંધ કરીને ડબ્બાને આ રીતના થોડો શેક કરી લઈએ જેથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ એકદમ સારી રીતે ભળી જાય અને આપણી ફટાફટ ભેળ તૈયાર થઈ જાય. અને હવે ડબ્બાને રાખીને તેનું ઢાંકણને ખોલી લઈએ. તો એકદમ સારી રીતે મિક્સ થઈને આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. એકવાર આ રીતે ભેળ બનાવવાની ટ્રાય જરૂરથી કરજો, બાળકોને પણ ખૂબ જ મજા આવશે. તો બનાવીને સ્ટોર કરી શકાય તેવા ભેળ મિક્સ અને ચાટની ચટણી સાથે એકદમ ફટાફટ બની જતી લચકો ભેળ ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.